કરજો તમે જ આમાં કરજો વાત એ છે કે હજુ પણ ગુજરાત દેશમાં ત્રેવીસ કરોડ લોકો જે ત્રણસો ને પંચાણું રૂપિયા પ્રતિ દિવસની આવકથી કામ કરી રહ્યા છે એ લોકો માટે શું કરવા માંગે છે એની કોઈ વાત નથી ખેડૂતોને જે ખરેખર બિયારણ અને ઓજારો ઉપર જીએસટી લાગેલું છે એને જો એમને રિવોક કર્યું હોત તો ક્યાંક એગ્રીકલ્ચર સેક્ટરમાં કંઈક સારી વાત આવી ગયું છે જે એમને અત્યારે વાત કરી કે શેરબજારમાં પણ કેપિટલ ટેક્સની વાત કરવામાં આવે છે આ તમામ વસ્તુ જે છે એ ખરેખર જે રૂપિયા કમાય છે એ લોકો માટે પણ છે જે ગુજરાતના અને દેશના લોકો જે અત્યારે હાલમાં બેરોજગારી દર જે છે એ આઠ પોઈન્ટ બે ટકા થયો છે એ લોકો માટે શું છે એની વાત ક્યાંય કરવામાં નથી આવી માત્ર ને માત્ર લચ્છદાર ભાષણોને વાત એમની જેમને વાત કરી કે પોલિટિકલ બજેટ છે એમ બે રાજ્યોમાં આપણે આપતા હોય બે રાજ્યોનું બજેટ પ્રસ્તુત કરતા હોય એ પ્રકારની વાત મોરબી સીધો સવાલ સીએ તરીકે તમને પૂછવાનું કે સરકાર એવું ઈચ્છી રહી છે કે જે સુરક્ષિત રોકાણો છે એમાંથી રોકાણ કરતા ડાયવર્ટ થાય અને સ્ટોક માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ એમાં જ રોકાણ કરે કે ન્યૂ રિમમાં જ આ બેનિફિટ તમને મળશે બાકી નહીં મળે કેપિટલ વિશે મારો સવાલ છે કે ન્યૂ રિમમાં જે રીતે પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું છે તમે ઓલ્ડ રિઝીમમાં રહો તો જ તમને પેલો બેનિફિટ મળે છે પીપીએફનો તો જ બેનિફિટ મળે તમને એનપીએસનો આ બધો જ બેનિફિટ માત્ર ન્યૂ ઓલ્ડ રિઝીમમાં મળે છે નવા રિજીમમાં પ્રોત્સાહન કરવા માટે એટલે કે એવા સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ લોકો ના કરે માત્રને માત્ર સ્ટોક માર્કેટમાં કરે મ્યુચ્યુઅલ ફંડમાં કરે કે જ્યાં માર્કેટ લિંક છે એની તરફ પ્રોત્સાહન છે સરકારનું સરકારનું એની તરફ પ્રોત્સાહન નથી મારા હિસાબે જે ચેન્જીસ કરવામાં આવ્યા છે કેપિટલ ગેઇન ટેક્સમાં એ બે ચેન્જ કરવામાં આવ્યા છે એક તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે પંદર ટકા હતો જે અત્યારે વધારી અને વીસ ટકા કરવામાં આવ્યો છે અને બીજું જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ વીસ ટકા હતો જે ઘટાડીને સાડા બાર ટકા કરવામાં આવ્યો છે એટલે ગવર્મેન્ટનું જે ફોકસ છે એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની ઇન્કમ જે છે લોકોની થતી હોય એના પર જે છે ટેક્સ એ વધારે કલેક્ટ કરવો અને જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય જે એને ટેક્સમાં બેનિફિટ આપવો એવું ઇન્ટેન્શન આપણે ગણી શકીએ અને આના સિવાય એક બીજું શેરબજારને ઇફેક્ટ કરતું સ્ટેપ કેપિટલ ગેઇનમાં જો કહી શકાય તો એક બાયબેક ઉપર અત્યાર સુધી સેક્શન ટેન થર્ટી ફોર એમાં રિબેટ એટલે કે એક્ઝેમ્ટ ઇન્કમ હતી એ પરંતુ આ બજેટથી હવે એ જે બાયબેક પર જે છે એ રિબેટ મળશે એટલે કે ટેક્સ એક્ઝમ્શન મળશે નહીં જે સદંતર બંધ કરવામાં આવ્યું છે એ લગભગ એઝ પર ફાઇનાન્સ બિલ એક દસથી ઇમ્પ્લિમેન્ટ થશે એટલે ઓવરઓલ તમે ન્યૂ રિઝિમમાં જુઓ આના સિવાય તમારા વ્યુઅર્સને હું જે છે એ સમજાવવા માગું છું કે બજેટમાં જે નોર્મલ લોકો વિચારતા હોય કે બે રિઝીમ છે એક ઓલ્ડ રિઝીમ અને નવી રિજીમ તો ઓલ્ડ રિઝીમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી કે કોઈ પણ બેનિફિટ વધારાના આપવામાં આવ્યા નથી માત્ર ને માત્ર નવી રિઝીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ઝીરોથી ત્રણ લાખ સુધી જે જૂના નવી રિજીમ હતી એની એજ ઝીરો ટેક્સ પછી ત્રણ લાખથી છ લાખ હતી એ ત્રણ લાખથી સાત લાખ કરવામાં આવ્યો છે સ્લેબ એના સિવાય કોઈ ચેન્જીસ કરવામાં આવ્યો નથી એટલે કે અત્યારે નવી રિજીમ પ્રમાણે જીરોથી ત્રણ લાખ પછી ત્રણથી સાત લાખ પાંચ ટકા સાત લાખથી દસ લાખ સાડા સાત ટકા દસ લાખથી બાર લાખ જે છે દસ ટકા અને બાર લાખથી પંદર લાખ સુધી સાડા બાર ટકા એ રીતના ટેક્સ સ્લેબ કરી અને પંદર લાખ ઉપર જે ટેપ કેપિટલ જૂનો જે ટેક્સ રેટ હતો એનો એ જ કરવામાં આવ્યો છે અને આના સિવાય એક સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ જે છે એ પચાસ હજારથી વધારી અને પિંચોતેર હજાર કરવામાં આવી છે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન નું ચોખવટ ભર્યું કંઈ ચોખવટ બજેટમાં સ્પીચમાં જોવા મળી નથી એટલે ફાઇનાન્સ બિલ વાંચવું જ રહે કે એ જે છે છ લાખથી સાત લાખ વધાર્યો જે સેકન્ડ સ્લેબ ત્રણ લાખ થી છ લાખ ને બદલે એ ઇન્ક્લુઝિવ છે કે પછી એના ઉપર જે છે સ્ટાન્ડર્ડ ડિડક્શન સિવાય પણ આપણે વાત કરીશું કેમ કે એન્જલ ટેક્સ નાબૂદ કરાયો છે તો જમીન લેવેજમાં શું ફરક પડી શકે છે આપણે આ ડિટેલ સમજીશું પણ તે પહેલા અમારી વિશે ટટુબાદમાં સમય થઈ ગયું છે કાનકડા